हेलो बच्चों, जो तमे सवारे वीडियो जोता हो तो गुड मॉर्निंग, बपोरे वीडियो जोता हो तो गुड आफ्टरनून, सांजे वीडियो जुओ तो गुड इवनिंग, अने रात्रे वीडियो जोईने सूई जता हो तो गुड नाइट। बधा ज बाळकोने आपणे अत्यार सुधी बेस वद्दे भण्यामां ख्याल बधो ज आव्यो छे एवी आशा राखीए। आजे आपणे पूर्णांक संख्याना गुणाकार विषयना गुणधर्मोनो अभ्यास करीशुं। बच्चों, जेम सरवाळा विषयना गुणधर्मो हता एवा ज गुणाकार विषयना गुणधर्मो छे, फक्त फरक एटलो छे के त्यां वच्चे वत्ताकारनुं चिह्न आवतुं हतुं, ज्यारे अहींया वच्चे गुणाकारनुं चिह्न आवशे, बाकी बीजुं कंई फरक नथी। હું એટલા માટે તમને આ ગુણધર્મો શીખવાડું છું કારણ કે જે આપણે નવો સ્વાધ્યાય છે એમાં ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાના છે, અને એમાં જે બાળકે ગુણધર્મનો વિડીયો જોયો હશે એને જ ખ્યાલ આવશે કે આ કઈ રીતે ગુણધર્મનો ઉપયોગ કરવાનો રહેશે। શાંતિથી સમજો, કંઈ જ લખવાનું નથી, બસ વિડીયો સમજો। તો પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મોમાં પહેલો જ ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ। સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે કે તમે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો અને જવાબ મળે તો સમૃદ્ધતાનો ગુણધર્મ પાલન થાય, એટલે કે એનો નિયમ જળવાઈ જાય। અહીંયા આપણે ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ જોઈએ છે, તો કોઈ બે પૂર્ણાંક સંખ્યા લેવાની, એ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાનો, અને તમને જો જવાબ મળે એ પૂર્ણાંક સંખ્યા જ મળે તો સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય છે। ગુણાકાર માટે જો રવાન છે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેવાની, એ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે। કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેશો અને એમનો ગુણાકાર કરશો તો તમને પૂર્ણાંક સંખ્યા જ મળશે। ઉદાહરણ તરીકે એક લઈએ તો ચલો -5 × 2, આ બંને પૂર્ણાંક સંખ્યા છે, તો −5 × 2 = 10। તો ચલો જે જવાબ મળ્યો એ પણ પૂર્ણાંક મળ્યો કે ના મળ્યો? મળ્યો। આમાં ચિહ્ન મોટી રકમનું આવે નહીં, તમે જે ગુણાકાર કરો એ −(-). ચલો બીજું ઉદાહરણ જોઈએ। ચલો બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી છે, કઈ? તો −15 અને −3, આ બંનેનો ગુણાકાર કરીએ। ચલો −15 = 45, તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે, અને આપણે કયો નિયમ કહીશું? સમૃદ્ધતાનો નિયમ। પરીક્ષામાં તમને આવું આપે કે −15 × −3 = 45, કયો નિયમ જળવાય છે? તો જોવાનું કે બે સંખ્યાનો ગુણાકાર કર્યો અને જવાબ મળે છે તો સમૃદ્ધતા, વચ્ચે વત્તાકાર હોય તો સરવાળા વિશે સમૃદ્ધતા, વચ્ચે ગુણાકાર હોય તો ગુણાકાર વિશે સમૃદ્ધતા। ચલો યાદ રહી જાય બીજો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ। ક્રમના ગુણધર્મમાં આપણે આગળ ભણ્યા છે એ જ કે બે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો હતો, અહીંયા આપણે ગુણાકાર બોલીએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે। કોઈ બે પૂર્ણાંક સંખ્યા લો, એ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરો, ક્રમ બદલીને ગુણાકાર કરો તો પણ બંનેનો જવાબ કેટલો આવશે? એક સરખો। ઉદાહરણ તરીકે આપણે લઈએ, ચલો a × b, એટલે એ ની જગ્યાએ ગમે તે રકમ હોય, બી ની જગ્યાએ પણ ગમે તે રકમ હોય, બરાબર કરીને આપણે આ બંનેના ક્રમ બદલીએ। બી બીજા હતા તો પહેલા આવી ગયા, એ પહેલા હતા તો બીજા આવી ગયા, આનો જવાબ આપવાનો, આનો જવાબ આપશો, બંનેના જવાબ સમાન આવશે। આના ઉપરથી આપણે ઉદાહરણ લઈએ છીએ,
ચલો પહેલું જ ઉદાહરણ છે -3 × 2 = ચલો આપણે આનો ક્રમ બદલીએ તો જે 2 બીજા થઈ ગયા ગયા પહેલા તો 2 વચ્ચે ગુણ્યા 3 - 3 જે પહેલા હતા ક્યાં ગયા બીજા તો આપણે અહીંયા શું બદલ્યું ક્રમ હવે ક્રમનો નિયમ જળવાય છે ગુણાકાર માટે કે નહીં એના માટે ડાબાનું સાદુરૂપ આપવાનું જવાનું સાદુરૂપ આપવાનું જો બંનેના જવાબ સરખા આવે તો ગુણાકાર માટે ક્રમનો નિયમ જળવાય છે ચલો ચેક કરીએ ચલો માટે ચલો -3 × 6 ચલો ડાબી બાજુના ગુણાકારનો જવાબ કેટલો આવ્યો -6 હવે ક્રમ બદલીએ તો ક્રમ બદલીએ 2 બીજા પહેલા -3 પાછળ જતા રહે આનો જવાબ આલે શું -6 જેટલો આવે છે જોઈએ ચલો -3 × 6 તો બે પૂર્ણાંક સંખ્યા લીધી પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલ્યો તો પણ બંનેનું પરિણામ કેવું આવ્યું એકસરખું તો એકસરખું જ મળે છે ચલો એક ઉદાહરણથી ના ખ્યાલ આવે તો આપણે બીજું ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ -4 × -3 પરીક્ષામાં આપણને કહે છે કે ક્રમના નિયમનો ઉપયોગ કરીએ તો ચલો ક્રમ બદલ્યો આપણે -3 બીજા જતા રહ્યા પહેલા બીજા દાદુ પહેલા આવી ગયા -4 પહેલા દાદુ ક્યાં જતા રહ્યા બીજા હવે ક્રમના નિયમનું પાલન થાય કે ના થાય તો ડાબાનું સાદુરૂપ આપો જવાનું સાદુરૂપ આપો જવાબ જોઈ લઈએ ચલો માટે ચલો -4 × 4 = 4 = 12 = 12 ચલો ક્રમ બદલે તો ક્રમ બદલીને પણ આપણે જોઈએ કે જવાબ આવે છે કે નથી આવતો તો ચલો -6 + 3 = 12 તો ડાબા અને જવાબ બંને કેવા આવ્યા સરખા તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈને ભલે એમનો ક્રમ બદલીએ તો પણ પરિણામ એક સરખું જ મળે છે કે આવું ગુજરાતીમાં આપણે લખવાનું નથી આપણે સમજવાનું છે કે આમાં કયો નિયમ જળવાયો વચ્ચે ગુણાકાર છે તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ખ્યાલ આવી ગયો ઓકે બીજું એક ઉદાહરણ બીજા હવે ગુણધર્મ ચલો બચ્ચો નેક્સ્ટ ગુણધર્મ જૂથનો ગુણધર્મ તમને યાદ છે જૂથનો ગુણધર્મ એટલે એમાં શું કરવાનું તો 3 મિત્રો હોય એમાં 2 મિત્રોનું જૂથ બનાવવાનું ત્રીજા મિત્રને શું પાડવાનો અલગ એવી રીતના પહેલો અને ત્રીજો મિત્ર જૂથ બનાવી દેશે બીજા મિત્રને શું પાડશે અલગ એવી રીતે તમે કોઈ પણ બેનું જૂથ બનાવવાનું એ બે જૂથના ગુણાકારને ત્રીજી સંખ્યા એટલે કે ત્રીજી પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરશો તો પણ તમને પરિણામ કેવું મળશે એક સરખું આ લખેલું તમારે યાદ રાખવાનું નથી ફક્ત જૂથના ગુણધર્મનો ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ તો પણ આપણે સમજીએ કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવા ગમે તે 2 સંખ્યાનું જૂથ બનાવવાનું કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવા કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવવાનું અને તેના ગુણાકાર સાથે અને તેના ગુણાકાર જે 2 સંખ્યાનું જૂથ બનાવ્યું એના સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ એક સરખું જ મળે છે 2 સંખ્યાનું જૂથ બનાવવાનું એની સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરવાનો તો પરિણામ કેવું મળશે એક સરખું તમે જૂથ 3 માંથી કોઈ પણ બેના બનાવી શકો એ ગુણ્યા કૌંસમાં બી ગુણ્યા સી તો અહીંયા કોનું કોનું જૂથ છે બી ગુણ્યા સી તો હવે તમે કોના કોના જૂથ બનાવી શકો છો તો એ અને બી નું જૂથ બને સી ભાઈને એકલા મૂકી દો તો જો એ ગુણ્યા બી ને ગુણ્યા સી તો અહીંયા એ અને બી નું
જૂથ બને. હવે કોઈ બચ્ચું કે કે સર મારે એ અને બી નું જૂથ નથી બનાવવું, એ બે તારા દુશ્મન છે, મારે એ અને સી નું જૂથ બનાવવું છે, તો તમે એ અને સી નું જૂથ બનાવી શકો અને બી ને શું પાડી શકો અલગ, તમે કોઈ પણ બે નું જૂથ બનાવી શકો. ચલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. માઇનસ ત્રણ ગુણ્યા, ચલો કૌંસમાં બે ગુણ્યા પાંચ. ચલો અહીંયા જૂથ કોનું છે? બે અને પાંચ નું. તો બરાબર કરી ગમે તે એક નું જૂથ બનાવો. તો મેં અહીંયા ત્રણ અને બે નું જૂથ બનાવ્યું, તો ચલો માઇનસ ત્રણ ગુણ્યા બે અને પાંચ ને શું પાડ્યા અલગ. હવે હું ડાબી બાજુનું સાદરૂપ આપું. બરાબર કરી આ બાજુ મેં જૂથ બદલ્યું, બે ને પાંચ નું, તો એની જગ્યાએ માઇનસ ત્રણ અને બે નું કર્યું અને એનું સાદરૂપ આપું. જો જવાબ બંને બાજુ સરખા આવે તો ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય. ઓકે, ચલો જોઈએ. ચલો માટે પહેલા કૌંસનું સાદરૂપ આપવા દો. ચલો માઇનસ ત્રણ તો એમના એમ ગુણ્યા ને આ ગુણા પાંચ નું દસ માટે, ચલો ઓછા વત્તા ઓછા દસ તરી ત્રીસ. તો ડાબી બાજુનું સાદરૂપ નો જવાબ કેટલો આવ્યો? માઇનસ ત્રીસ. હવે જમણી બાજુ આપણે જૂથ બદલ્યું, હવે બે ને પાંચ હતું, અહીંયા માઇનસ ત્રણ અને બે કર્યા. હવે જૂથ બદલીને જોઈએ કે શું જવાબ આર માઇનસ ત્રીસ આવે છે. ચલો ઓછા વત્તા ઓછા ત્રણ દૂ છ ગુણ્યા પાંચ બરાબર ની નીચે બરાબર, ઓછા વત્તા ઓછા છ પંચ્યા. ગુણાકારમાં મોટી રકમનું ચિહ્ન આવે નહીં, ગુણના કરતા. તો જો અહીંયા પણ માઇનસ ત્રીસ, અહીંયા પણ માઇનસ ત્રીસ, એટલે કે આપણે બે સંખ્યાનું જૂથ બદલ્યું, એની સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કર્યો, તો પણ આપણે જવાબ બદલાતા નથી. 50% ઉદાહરણમાં ખબર પડી, બીજી 50% બીજા ઉદાહરણમાં ખ્યાલ આવી જશે. ચલો અહીંયા જૂથ કોણ? માઇનસ ત્રણ અને પાંચ નું. બરાબર કરીને આપણે જૂથ બદલીએ તો હવે આપણે કોણ લીધું? તો માઇનસ ચાર અને પાંચ નું તમે લઈ શકો. તો ચલો માઇનસ ચાર અને પાંચ અલગ કોને કર્યા? તો માઇનસ ત્રણ ને. હવે સાદરૂપ આપી જોઈએ શું જવાબ બંને સેમ આવે છે. સૌથી પહેલા કૌંસનું સાદરૂપ છે. ચલો માઇનસ ચાર એમના એમ ગુણ્યાના ગુણ્યા, ચલો ઓછા વત્તા ઓછા પાંચ તરી પંદર. ઓછા જવાબને આપણે કૌંસમાં લખીએ માટે, ચલો જો આ બંને નો ગુણાકાર કરીએ તો ચલો ઓછા ઓછા વત્તા પંદર ચોક સાહીઠ, તો ડાબી બાજુનો જવાબ સાહીઠ આવે. ચલો એવી જ રીતના જમણી બાજુ જોઈએ, આપણે જૂથ બદલ્યું, માઇનસ ત્રણ અને માઇનસ પાંચ ના જૂથની જગ્યાએ માઇનસ ચાર અને પાંચ નું જૂથ કર્યું, જવાબ આવે છે ઓછા વત્તા ઓછા પાંચ ચોક વીસ ગુણ્યાના ગુણ્યા અને માઇનસ ત્રણ બરાબર ના બરાબર, ઓછા ઓછા વત્તા વીસ તરી સાહીઠ. તો આપણે બે રકમનું જૂથ બદલીએ છીએ તો પણ આપણો જવાબ એટલે પરિણામ એક સરખું જ મળે છે. તો આ હતો આપણો જૂથનો ગુણધર્મ. સરવાળા વિશે કે ગુણાકાર વિશે? તો વચ્ચે ગુણાકાર છે, તો ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ. વચ્ચે સરવાળાનું ચિહ્ન આવે તો સરવાળા વિશે જૂથનો ગુણધર્મ. ચોથું, ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યાનો નિયમ. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને એક સાથે ગુણાકાર કરો તો પરિણામ એના એ જ મળે છે. માટે આપણે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ કહીએ છીએ? એક. જ્યારે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા આપણે શૂન્ય કહીએ છીએ. તો જો ઉદાહરણ માઇનસ ત્રણ ગુણ્યા એક, તો જવાબ માઇનસ ત્રણ એના એ આવ્યો કે ના આવ્યો? આવ્યો.
બીજું દર માઇનસ સાત ગુણ્યા એક બરાબર ઓછા વત્તા ઓછા સાત એકા સાત. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથેનો ગુણાકાર તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. માટે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ છે બચ્ચો? એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા શૂન્ય. આ બેના ક્રમ બદલે જાય નહીં, ધ્યાન રાખજો. હવે છેલ્લો ગુણધર્મ જે દાખલા માટે મોસ્ટ મોસ્ટ આઈએપી ગુણધર્મ છે એ જોઈ લઈએ. ચલો બચ્ચો, મોસ્ટ આઈએમપી ગુણધર્મ, આપણે જે ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધવાના દાખલા ગણવાના છે એના માટે મોસ્ટ આઈએમપી ગુણધર્મ કયો? વિભાજનનો નિયમ. સૌથી પહેલા વિભાજન એટલે શું? તો વિભાજન એટલે બે ભાગ કરવા. વિભાજન એટલે શું કરવા? બે ભાગ. એટલે કે આપણે જે રકમ આપશે એ રકમના આપણે શું પાડવાના છે? બે ભાગ, જેને આપણે વિભાજનનો નિયમ કહીશું. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે, ગુણાકારનું સરવાળા પર જ વિભાજન થઈ શકે છે. ઉદાહરણ તરીકે એ ગુણ્યા ચલો કૌંસમાં બી વત્તા સી, એની જગ્યાએ ગમે તે રકમ હોઈ શકે, બી ની જગ્યાએ કોઈ પણ રકમ હોઈ શકે, સી ની જગ્યાએ પણ કોઈ પણ રકમ હોઈ શકે. તો આપણે આ રકમ આપી છે, આ રકમ એટલે કે આ ગુણાકારનું સરવાળા પર શું કરવાનું છે? વિભાજન. તો ચલો હું તમને એક ઘરેલું વાત કહીને સમજાવું. આ ઘર છે, ઘરમાં એક બી નું ઘર અને એક સી નું, આ એ બાર ઘર છે. એ પહેલા વિભાજન એટલે કે આપણે બે ભાગ કરીએ તો એ પહેલા કોના ઘરે જશે? બી ના ઘરે. એ પહેલા કોના ઘરે જશે? બી ના. તો ઘર બનાવીએ, એ પહેલા કોના ઘરે ગયો? બી ના. તો એ ગુણ્યા બી. હવે એ કોના ઘરે જશે? સી ના. પણ એને સી ના ઘેર જવા રસ્તો તો જુઓ ને બચ્ચો, તો આ રસ્તો કયો? વત્તા. તો અહીંયા વત્તા, પછી ઘર બનાવી દઈએ અને એ ગુણ્યા સી. તો આ રકમનું આપણે શું કર્યું? વિભાજન. ત્રણ રકમ હતી, એક બે અને ત્રણ, એની આપણે કેટલી રકમ કરી? એક બે ત્રણ અને ચાર. તો આપણે અહીંયા એનું ત્રણ રકમનું ચાર રકમમાં શું કર્યું? વિભાજન. કેવી રીતે? ફરીથી તો સૌથી પહેલા એનો બી સાથે ગુણાકાર, એટલે પહેલી રકમનો અહીંયાની પહેલી રકમ સાથે ગુણાકાર, એ ગુણ્યા બી. વચ્ચે જે ચિહ્ન વત્તાકારનો અહીંયા વત્તાકાર, પછી એનો બીજી સંખ્યા સાથે ગુણાકાર, એટલે એ ગુણ્યા સી. એને પહેલા બી ના ઘેર મોકલો, એને પછી સી ના ઘેર મોકલો. કયા રસ્તે? તો વચ્ચે વત્તા વાળા રસ્તે. હવે એની જગ્યાએ ગમે તે રકમ હોય બી ની સી ની, તો અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. પરીક્ષામાં આવું આપે કે પાંચ ગુણ્યા કૌંસમાં ત્રણ વત્તા ચાર. આપણે આવા એક્ઝામ્પલમાં ગુણધર્મનો ઉપયોગ કરવાનો હોય તો તમને ખ્યાલ આવી ગયો સર આમાં ગુણાકારનું એક ગુણાકાર છે ને એક વત્તાકાર છે, તો આમાં વિભાજનનો જ નિયમ હોય. એક ગુણાકાર અને એક વત્તાકાર હોય તો વિભાજનનો જ નિયમ હોય, કઈ જૂથ કે ક્રમ એવો કોઈ નિયમ હોય ના. હવે વિભાજનના નિયમમાં સૌથી પહેલા તમારે વિભાજન કરતા શીખવાડું. તો પાંચનો પહેલા કોની સાથે ગુણાકાર? ત્રણ. તો પાંચ ગુણ્યા ત્રણ, વચ્ચે વત્તાકારના વત્તા, પછી પાંચનો કોની સાથે ગુણાકાર? ચાર. તો પાંચ ગુણ્યા ચાર, પાંચ ગુણ્યા ચાર. હવે જોઈએ કે ડાબા અને પછી તમે વિભાજન કર્યું એટલે કે જબા, શું બંનેના જવાબ સરખા આવે છે? જોઈ લઈએ. ચલો માટેના માટે ચલો પાંચ ગુણ્યા, ચલો સૌથી પહેલા કૌંસનું સાત રૂપ અપાય તો ચાર ને ત્રણ સાત, ચાર ને ત્રણ સાત. હવે આ બંનેનો ગુણાકાર કરીએ, સાત પંચ્યા
35 7 5 35 चलो बराबर ની જગ્યાએ બરાબર ડાફાનો જવાબ 35 હવે આપણે વિભાજન કર્યું એટલે કે 5 નો 3 સાથે 5 નો 4 હવે આનો જવાબ જોઈએ શું 35 આવે છે આવશે ચલો 5 તરી 15 વત્તાના વત્તા 5 6 20 ચલો બરાબર ની નીચે બરાબર 20 વત્તા 15 એટલે કેટલા 35 તો જો જવાબ અંદર ના તમે ભલે વિભાજન કરશો પણ જવાબ બદલાશે નહીં તો આ હતું આપણો ગુણાકારનું સરવાળા પર વિભાજન પરીક્ષામાં આવું આપશે આ રીતે લાવવાનો છે અથવા આવું આપશે અને આપણે આવી રીતે લાવીને દાખલો ગણવાનો રહેશે જે હું બીજા ઉદાહરણમાં તમને સમજાવું આપણને આવું આપશે અને કે છે કોઈ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરો તો તમને તરત ખબર પડી જોઈએ કે 1 2 3 4 અક્ષરો અને 1 ગુણાને 1 વત્તા તો આમાં એક જ નિયમ આવશે વિભાજનનો નિયમ હવે વિભાજનના નિયમમાં આપણે અહીંયા 3 થી 4 રકમ કરી 1 2 3 ની કેટલી રકમ કરી બચ્ચો 1 2 3 4 અહીંયા 1 2 3 4 રકમ છે એમની કેટલી કરવાની 3 3 આપી હોય તો 4 કરવાની 4 આપી હોય તો 3 હવે 4 ની 3 કેવી રીતે કરીએ તો જો શીખવાડો આ ઘર અને આ ઘર બંને ઘરમાં સરખું પણ દેખાય છે કે જે સામાન્ય જ નીકળીએ તો અહીંયા પણ 2 અને અહીંયા પણ 2 તો બંનેમાં સામાન્ય સામાન્ય 2 છે તો આપણે 2 ને સામાન્ય કાઢીએ ઘરની બહાર કાઢીએ ગુણ્યા કૌંસમાં ચલો 2 ગુણ્યા 1 માંથી 2 સામાન્ય જતો રહ્યો તો ઘરમાં કેટલા વધ્યા 1 વત્તાના વત્તા આ ઘરમાંથી 2 બહાર જતો રહ્યો તો ઘરમાં કેટલા વધે 5 તો 5 જો આના જેવું આવી ગઈ આપણને ગુણધર્મના ઉપયોગમાં આવું આપશે ને આવું પણ લાવવાનું આવશે ને આવી રીતના રકમ આપશે ને આપણે આવી રકમ પણ લાવવાની રહેશે તો માટે મેં તમને બંને રીતે સમજાવી લીધા 3 ની 4 રકમ કરતા પણ આવડી તમને અને 4 ની 3 રકમ કરતા પણ આવડતી હોવી જોઈએ જે અહીંયા આપણે કરે 2 2 સામાન્ય કાઢીએ ગુણ્યા તો ઘરમાં શું હતો તો આમાંથી 2 જાય તો કેટલા વધશે 1 વત્તા આમાંથી 2 સામાન્ય જાય કેટલા વધશે 5 હવે જો ડાબા અને જમવાનું સાધન વાપરે સરખું જ આવશે 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 5 2 10 માટે 10 ને 2 12 ચલો બરાબર ના બરાબર 2 ગુણ્યા 5 વત્તા 1 6 બરાબર 6 2 12 જો જવાબ બદલાય ના તમે ભલે વિભાજન કરો 3 ની 4 રકમ બનાવો અથવા 4 ની 3 રકમ બનાવો પરંતુ એમના જવાબ બદલાય નહીં એટલે કે આપણે આવા ગુણધર્મના ઉપયોગની મદદથી કિંમત શોધવાની છે અહીંયા વિશેષ ધ્યાન રાખજો એક બાજુ 3 રકમ બીજી બાજુ 4 તો વિભાજનનો નિયમ બંને બાજુ 2 2 રકમ તો ક્રમનો નિયમ બંને બાજુ 3 3 રકમ તો જૂથનો બંને એટલે કે બરાબરની આગળ અને બરાબરની પાછળ તો જૂથનો નિયમ સમરૂપતાનો નિયમ તો આવડે સરવાળા વિશેની તટસ્થ સંખ્યાનો નિયમ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યાનો નિયમ પણ આવડે નિયમો આવડશે તો આપણે આગળનો સ્વાધ્યાય તમને એકદમ સરળ રીતે આવડશે હું કહું તો આ નિયમોનો 2 વખત વિડિયો જોઈને સરસ અભ્યાસ કરજો આવતીકાલથી આપણે સ્વાધ્યાય આગળ અભ્યાસ કરીશું ક્લિયર બચ્ચો ઓકે ને થેન્ક યુ